वाला विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 5 समांतर श्रेणी में स्वाध्याय 5.2 ना बहु अगत्यना दाखला जोवा जोईए। तो दाखला नंबर 7, 8, 9 अने 10 आ चार दाखला जेनी अंदर कोई पण बे पदो आपेला होय, એટલે કે મૂ પદ આપેલું હોય બરાબર, એના પરથી આપણે કોઈ ત્રીજું પદ શોધવું હોય એ અનુલક્ષીને દાખલા છે બરાબર। તો આ વિડિયો હવે જોઈએ, ચલો સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 7 સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો। આપણને શું આપેલું છે? 11મું પદ, શું આપેલું છે? 11મું પદ બરાબર। 11મું પદ કેટલું આપેલું છે? 38 આપેલા છે, 11મું પદ 38 આપેલા છે। આપણે આગળ મે પદ તમને સમાંતર શ્રેણી શીખવાડી દીધી, પહેલું પદ એટલે A કહેવાય, બીજું પદ એટલે A+D કહેવાય, ત્રીજું પદ એટલે A+2D કહેવાય, ચોથું પદ હોય તો એને A+3D કહેવાય, એ પ્રમાણે 11મું પદ હોય તો એને શું કહેવાય? A+10D કહેવાય, A+10D બરાબર 38, એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ। એને શું આપી દઈએ? આપણે સમીકરણ નંબર 1, 11મું પદ ને શું કહેવાય? A+ I 11 કરતા 1 ઓછા કરી દેવાના, એટલે A+10D બરાબર 38, સમીકરણ નંબર 1। બીજું શું આપેલું છે? આપણને 16મું પદ, બીજું આપેલું છે 16મું પદ, 16મું પદ કેટલું આપેલું છે? 73 આપેલું, 16મું પદ કેટલું આપેલું છે? 73, 16મું પદ 73 આપેલું છે। તો 16મું પદ એટલે શું કહેવાય? ચલો એની સમાંતર શ્રેણી વિચારીએ આપણે, તો A+ આના કરતા એક ઓછું લખી દેવાનું, એટલે A+15D બરાબર 73, 16 એટલે A+15D કહેવાય, ને A+15D બરાબર 73, સમીકરણ નંબર 2 આવી ગયું બરાબર। આ બે સમીકરણ આવી ગયા, 11 શું કહેવાય? A+10D કહેવાય બરાબર 38, 16 શું કહેવાય? A+15D કહેવાય બરાબર 73। હવે બે સમીકરણો ભેગા કરી દો, જોજો A+10D બરાબર 38 અને બીજું A+15D બરાબર 73। હવે આ બે સમીકરણને આપણે લોપની રીત કરવાની, જે આપણે પ્રકરણ 3 માં જોઈ ગયા લોપની રીત બરાબર, લોપની રીત કરવાની। લોપની રીતમાં શું કરવાનું? પદો સરખા છે, હા અહીંયા A અને A સરખા છે, ખાલી નિશાની બદલી લઈશું તો આપણી ઉડી જશે, પ્લસ નું માઇનસ, પ્લસ નું માઇનસ, નિશાની ઉડે બરાબર। તો આ પ્લસ A અને માઇનસ A ઉડાવી દીધા બરાબર, 10 અને માઇનસ 15, આ પ્લસ 10 છે અને આ માઇનસ 15 છે, તો મોટામાંથી નાની બાદ કરી મોટાને નિશાની મૂકવાની, તો કેટલા આવે? -5D બરાબર। અહીંયા પણ મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની મૂકવાની, તો 73 માંથી 38 બાદ કરીએ, 73 માં 38 બાદ કરીએ તો કેટલા આવશે? 35 આવશે, એ પાછા કેવો આવશે? -35 આવશે। અહીંયા 73 માં 38 બાદ કરીએ, અહીંયા 10 ગોલી 13 માં 8 5 બરાબર, 35 આવશે, -35 ફરીથી, અહીંયા 10 અને અહીંયા -15 છે, મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવાની, એટલે -5D આવે। અહીંયા પણ મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવાની, એટલે માઇનસ, મોટા નિશાની એટલે માઇનસ છે, એટલે -35 આવે, તો D બરાબર -35 ÷ -5, તો D બરાબર શું થઈ ગયું? આ માઇનસ માઇનસ ઉડી ગયા, અને 5 ના ઘડિયા 5 સીતા 35 આવે ને, એટલે D બરાબર શું આવી ગયું? 7। D બરાબર કેટલું આવ્યું? તફાવત આપણો D બરાબર 7 આવ્યું। હવે આ જે D બરાબર 7 આવ્યું એને આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો આપણને A મળી જશે બરાબર। તો આ જે D બરાબર 7 આવ્યું, D બરાબર 7 સમીકરણ નંબર 1 માં મૂકતા, સમીકરણ નંબર 1 માં મૂકી આપણે બરાબર, D બરાબર 7 સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 શું છે આપણું? A+10D બરાબર 38, A+10D
बराबर 38 बराबर હવે એમાં d ની જગ્યાએ 7 મૂકવાના a ના a પ્લસ 10 d ની જગ્યાએ 7 બરાબર 38 બરાબર d ની જગ્યાએ 7 મૂકી દીધા d ની જગ્યાએ 7 તો a પ્લસ 10 7 70 બરાબર 38 તો a બરાબર 38 માઇનસ 70 તો a બરાબર અહીંયા આપણે શું છે મોટામાંથી નાની વાત કરી મોટાની સારી તો મોટા શું છે 70 છે નાના શું છે પ્લસ 38 છે મોટા છે માઇનસ 70 અને પ્લસ 38 આપણે સંખ્યાની દ્રષ્ટિએ જોવાનું બરાબર 70 મોટા અને 38 નાના બરાબર આપણે બાદબાકી કરીએ આપણે અહીંયા 10 માં 8 જાય તો 2 અને 6 માં 3 જાય તો 32 આવે કેટલા આવે અને પાછા માઇનસ 32 આવે બરાબર તો એ બરાબર આપણને શું મળી ગયું માઇનસ 32 મે તમને પહેલા આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા d અને a બરાબર અહીંયા પ્રથમ પદ બી મળી ગયું અને તફાવત બી મળી ગયો જ્યારે પણ આપણે a અને d મળી જાય એટલે આપણે કોઈ પણ વસ્તુ શોધવું હોય એ બધું શક્ય બની શકે બરાબર તો યાદ રાખો આપણું સૌથી પહેલું કામ છે a અને d મળી જાય a અને d મળે એટલે કોઈ પણ વસ્તુ આપણે શોધી શકીએ તો અહીંયા આપણે શોધવાનું શું છે 31 મું પદ શોધવાનું છે શું આપણો સવાલ મેઈન પોઈન્ટ શું છે આપણું 31 મું પદ શોધો 31 મું પદ તો આપણે સૂત્ર શું છે મૂ પદ નું સૂત્ર લખવાનું a n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર a n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આ મૂ પદ નું સૂત્ર લખ્યું a n ની જગ્યાએ લખવાના હવે આપણે a 31 એટલે કે 31 મું પદ શોધવાનું છે એટલે n ની જગ્યાએ 31 લખીએ આપણે 31 મું પદ એટલે a 31 કહેવાય a બરાબર છે માઇનસ 32 a બરાબર શું છે માઇનસ 32 પ્લસ n n એટલે 31 મું પદ છે એટલે n ની જગ્યાએ 31 લખવાના 31 માઇનસ 1 અને d d બરાબર કેટલા આપેલા છે 7 બરાબર તો આપણે 7 મૂક્યા માઇનસ 32 મેં તમને પહેલા બી કીધેલું છે આ બંને સૌથી પહેલા કૌંસ વાળું પૂરું કરવાનું 31 માંથી 1 જાય તો કેટલા વાર આ 30 આ 30 અને આ રહ્યા 7 તો માઇનસ 32 પ્લસ 3 સિત્તા 21 એટલે 210 આવ્યા 210 માંથી 32 બાદ કરવાના છે બરાબર તો 210 માંથી હું 32 બાદ કરું જો બાદ બાકી કરી બતાવું અહીંયા 10 કો આવ્યો 1 માંથી કાપીને 0 ઉપર આવ્યા તા 10 અહીંયા કાપીને 1 બરાબર બાદ બાકી ખાવ પડે એટલે હું લખી બતાવું તમને 10 માંથી 2 જાય તો 8 10 માંથી 3 જાય તો 7 એટલે કેટલા આવે 178 આવે બરાબર તો એ 31 બરાબર કેટલા આયા 178 એનો મતલબ શું થાય કે 31 મું પદ 31 મું પદ બરાબર 178 થાય બરાબર તો ફરીથી યાદ કરાવી દઉં તમને 11 મું પદ આપેલું છે અને 16 મું પદ આપેલું છે તો 11 મું પદ અને 16 માં પદ પરથી બે સમીકરણો બનાવવાના આ બે સમીકરણોને લોપની રીત કરી અને આપણે a અને d ની કિંમત મેળવવાની a અને d ની કિંમત મળી જાય પછી આપણે કોઈ પણ પદ શોધી શકીએ બરાબર તો અહીંયા 31 મું પદ શોધવાનું હતું તો મૂ પદનું સૂત્ર લઈ અને આપણે દાખલો ગણ્યો એટલે આપણો જવાબ આવ્યો બરાબર હવે જોઈએ આપણે નવો દાખલો સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 8 એક સમાંતર શ્રેણીમાં 50 પદો છે કેટલા છે 50 પદો એમાં ત્રીજું પદ 12 છે અને છેલ્લું પદ 106 હોય તો 29 નું પદ શોધો બરાબર હવે આના અંદર જે ત્રીજું પદ લખેલું છે જુઓ ત્રીજું પદ બરાબર કેટલા છે 12 ત્રીજું પદ છે 12 તો ચલો ત્રીજું પદને કઈ રીતે લખાય આપણે સમાંતર શ્રેણી પ્રમાણે મેં તમને શીખવાડ્યું હતું બરાબર ત્રીજું પદને કેવી રીતે લખાય a પ્લસ 2d a પ્લસ 2d બરાબર 12 સમીકરણ નંબર આપણું 1 આવી ગયું એક સમીકરણ મેળવી લીધું સમીકરણ નંબર આપણે આગળના દાખલા કર્યું હતું એવું જ કે ત્રીજું પદ એટલે શું કહેવાય એને a પ્લસ 2d કહેવાય બરાબર 3 માંથી 2 બાદ કરી 2d લખી દેવાનું a પ્લસ 2d બરાબર 12 આના પહેલાની સંખ્યા લખી દેવાની 2d બરાબર 12 હવે અહીંયા શું કહ્યું છે છેલ્લું પદ 106 છે
અહીંયા તો આપણે લખ્યું કે ત્રીજું પદ બહાર છે એટલે આપણે a plus 2d અહીંયા છેલ્લું પદ તો છેલ્લું પદ કયું કહેવાય છેલ્લું પદ 106 માં છેલ્લું પદ એટલે કહી શક્યા તો એના માટે આપણે આપણે અહીંયા ગભરાવા માટે કે બીજા લોકો ગભરાઈ જાય કે છેલ્લું પદ કયું તો આના પરથી આપણને ખબર પડી ગઈ કે સમાંતર કેટલા 50 પદો છે તો છેલ્લું પદ કયું હોવું જોઈએ અહીંયા 50મો હોવું જોઈએ કારણ કે પહેલાથી સૂચના આપણને આપી દીધી છે કે સમાંતર શ્રેણીમાં 50 પદો છે તો એનો મતલબ શું થાય કે છેલ્લું પદ કયું હોવું જોઈએ 50મો પદ હોવું જોઈએ તો લખી શકાય કે 50મો પદ બરાબર 106 બરાબર 50મો પદ બરાબર કેટલા કહેવાય 106 બરાબર યાદ રાખજો ફરીથી બોલું છેલ્લું પદ એટલે કયું કહેવાય તો સમાંતર શ્રેણીમાં 50 પદો હોય તો છેલ્લું પદ કયું કહેવાય 50મો કહેવાય તો 50મો પદ બરાબર 106 છે તો હવે આપણે સમીકરણ બનાવી શકીએ બરાબર તો 50 એટલે શું કહેવાય a plus 49d બરાબર 106 બરાબર a plus 50 ને શું કહેવાય a plus 49d કહેવાય જેમ ત્રીજું હતું a plus 2d કર્યું 50 હતો a plus 49d બરાબર 106 સમીકરણ નંબર 2 હવે આપણે લોપની રીત કરી જ્યારે પણ એક અને બે સમીકરણ આવે એટલે લોપની રીત કરી દેવાની એટલે આપણને a અને d ની કિંમત મળી જશે બરાબર તો a plus 2d બરાબર 12 પહેલું સમીકરણ છે a plus 2d બરાબર 12 બીજું સમીકરણ તો a plus 49d બરાબર 106 પહેલું સમીકરણ હતું આપણું a plus 2d બરાબર 12 બીજું સમીકરણ a plus 49d બરાબર 106 હવે જોઈએ હવે આપણે શું કરીશું આપણે અહીંયા રકમ તો સરખી છે a અને a સરખા છે પણ નિશાની અલગ અલગ હોય તો જ ઉડન લોપની રીતમાં શું હતું જે પદ સરખું હોય એની નિશાની અલગ અલગ હોવી જરૂરી છે અલગ અલગ ના હોય તો આપણે જાતે પણ એની નિશાની બદલવી પડે તો પ્લસ નું માઇનસ કર્યું પ્લસ નું માઇનસ કર્યું પ્લસ નું માઇનસ કર્યું હવે આ બંને ઉડાવી દીધા બરાબર તો માઇનસ 49 માંથી 2 જાય બરાબર તો મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવાની બરાબર તો 49 માંથી 2 જાય તો કેટલા વધે માઇનસ 47d બરાબર હવે અહીંયા માઇનસ 106 મોટી સંખ્યા શું છે માઇનસ 106 નાની સંખ્યા શું છે પ્લસ 12 મેં તમને વિરુદ્ધ નિશાન નિયમ શું શીખવાડ્યું હતું જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવાની તો આપણે મોટામાંથી નાની બાદ કરીએ તો 6 માંથી 2 જાય તો 4 અહીંયા 10 કો આવ્યો અહીંયા 0 આવ્યો 10 માંથી ગયા તો 9 94 આવશે કેટલા આવશે 94 તો અહીંયા આપણે લખી દીધા 94 બરાબર અને મોટાની નિશાની શું આવી મોટા નિશાની બરાબર અહીંયા પણ મોટામાંથી નાની વાત કરી મોટા નિશાની એટલે માઇનસ 47d અહીંયા પણ મોટામાંથી નાની વાત કરી એટલે મોટા નિશાની એટલે માઇનસ 94d તો d બરાબર માઇનસ 94 ભાગ્યા માઇનસ 47 તો d બરાબર 47 ગુણ્યા 2 કરીએ ને 47 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય 94 થઈ જાય બરાબર તો આપણને d મળી ગયું d બરાબર 2 આ જે d બરાબર મળી ગયું આ d બરાબર 2 સમીકરણ નંબર આપણે 1 માં મૂકી દઈએ તો આપણને a ની કિંમત મળી જશે તો d બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા આપણું સમીકરણ 1 શું છે a plus 2d બરાબર 12 a plus 2d બરાબર 12 a plus 2d બરાબર 12 તો a plus 2d ની જગ્યાએ 2 બરાબર 12 d ની જગ્યાએ કેટલા લખ્યા 2 લખ્યા મેં a plus 2d બરાબર 12 પણ d ની જગ્યાએ 2 લખ્યા તો a plus 2 દુ 4 બરાબર 12 તો a બરાબર 12 ઓછા 4 તો a બરાબર 12 માંથી 4 જાય તો કેટલા વધ્યા 8 વધ્યા ચલો આપણે જો તમે જોઈ શકો છો અહીંયા પ્રથમ પદ બી મળી ગયું અને સામાન્ય તફાવત બી મળી ગયું તો તમને પહેલા બી સમજાવેલું છે કે જ્યારે a અને d ની કિંમત મળી જાય ત્યારે આપણે કોઈ પણ પદ શોધવું એકદમ સરળ બની જાય બરાબર કોઈ પણ પદ શોધવું તો શોધી બરાબર
તો અહીંયા આપણે ખરેખર તો શું શોધવાનું છે, 29મું પદ શોધવાનું છે. સવાલમાં શું શોધવાનું છે? 29મું પદ. તો અહીંયા લખીએ આપણે 29મું પદ કેવી રીતે શોધાય તે. આપણે અહીંયા 29મું પદ, તો આપણે an નું સૂત્ર લખીએ, બરાબર. મૂ પદ નું સૂત્ર છે, આપણે an કરી લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એ એટલે 29મું પદ છે, એટલે આપણે શું લખીશું અહીંયા a 29. એ એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું આપેલું છે? પ્રથમ પદ આપણે કેટલું શોધ્યું હતું? a બરાબર 8 આવ્યા, તો અહીંયા લખી દઈએ 8 પ્લસ n. n એટલે આપણે શું છે? 29મું પદ છે, એટલે અહીંયા શું લખ્યું છે? એની જગ્યાએ 29. 29 માઇનસ 1, અને d ની જગ્યાએ કેટલા લખવાના? 2. d ની જગ્યાએ લખવાના 2. તો આપણે 8 પ્લસ, સૌથી પહેલા કૌંસ વાળું પૂરું કરો, અમે તમને સમજાવ્યું હતું આગળ ભી. 29 માં 1 ગયા તો કેટલા વધ્યા? 28. તો 28 ગુણ્યા 2 થશે, તો a પ્લસ 28 દુ કે સોરી 8 પ્લસ 28 દુ 28 ગુણ્યા 2 કેટલા થાય? 56 થાય. કેટલા થાય? 56. તો 56 ના 8 કરીએ આપણે, 56 ના 8 કેટલા થાય? 64 થાય. કેટલા થાય? 64. તો આપણું 29મું પદ આપણને તૈયાર મળી ગયું. 29 બરાબર કેટલું આવ્યું? 29મું પદ 56 ના 8 કેટલા થાય? 64. તો આપણે જવાબ મળી ગયો, લખી શકાય કે 29મું પદ કેટલું થાય? 64 થાય, બરાબર. આ રીતે આપણે અંદર દર્શાવવું પડે. તો ફરીથી યાદ કરાવી દઉં, બરાબર. અહીંયા પણ એવું જોતું, આગળના દાખલાની જેમ જ બે સમીકરણો મેળવ્યા, પણ બીજું સમીકરણ મેળવવા માટે આપણે થોડું અહીંયા ટેન્શન લાવી દીધું હતું. આ લોકો 29મું છેલ્લું પદ હતું, છેલ્લું પદ, તો છેલ્લું પદની જગ્યાએ શું કરવાનું હતું? તો એના માટે આપણે એક આ ટ્રીક આપી દી કે સમાંતર શ્રેણીમાં 50 પદો છે, એટલે 50 પદો એટલે 50મું પદ બરાબર 106. એ આપણે થોડું અહીંયા ખાલી એ આપણને વધારે દાખલો અઘરો કરવા માટે આટલું પદ થોડું આપણે વિચારવાનું રહેશે. ત્રીજું પદ તો આપણને તૈયાર હતું, બરાબર. તો ત્રીજું પદ અને 50મું પદ આ બંને સમીકરણો પરથી આપણે લૂપની રીત કરી તફાવત અને પહેલું પદ એટલે ડી અને એ મળી ગયું. અને આપણે કહ્યું એ પ્રમાણે ડી અને એ મળી જાય એટલે કોઈ પણ પદ શોધવું એકદમ સરળ બની જાય, બરાબર. તો આ રીતે આપણે દાખલા નંબર 8 જોયો. હવે આપણે આગળ દાખલો જોઈએ. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 9. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને માઇનસ 8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય, બરાબર. તો પહેલા આપણને શું આપેલું છે જોઈ લઈએ. ત્રીજું પદ અને 9મું પદ આપેલું છે, તો આપણે બે સમીકરણો બનાવવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે આગળ વિચારીએ. ત્રીજું પદ બરાબર કેટલું આપેલું છે? 4 આપેલું છે, બરાબર. ત્રીજું પદ અને 9મું પદ અનુક્રમે, એટલે પહેલું છે ત્રીજું પદ છે, બીજું 9મું પદ છે, માઇનસ 8 છે, બરાબર. તો ત્રીજું પદ 4 આપેલું છે. ત્રીજું પદને કેવી રીતે લખાય? આપણે સમાંતર શ્રેણી પ્રમાણે કેવી રીતે લખાય? a પ્લસ 2d લખાય. a પ્લસ 2d બરાબર 4. a પ્લસ 2d બરાબર 4. આ આવ્યું આપણું સમીકરણ નંબર 1. અને પછી શું? 9મું પદ આપેલું છે, માઇનસ 8, બરાબર. શું આપેલું છે? 9મું પદ બરાબર આપેલું છે માઇનસ 8. 9મું પદ, તો સમાંતર શ્રેણી પ્રમાણે 9મું પદ ને શું કહેવાય? a પ્લસ 8d કહેવાય. તો a પ્લસ 8d બરાબર માઇનસ 8. 9મું પદ એટલે શું કહેવાય? a પ્લસ 8d. જેમ ત્રીજું હોય તો a પ્લસ 2d, તો 9મું હોય તો a પ્લસ 8d બરાબર માઇનસ 8. આ આપણું સમીકરણ નંબર 2 આવી ગયું. જ્યારે પણ સમીકરણ નંબર 1 ને સમીકરણ 2 એવું મળે એટલે આપણે શું કરવાનું? લોપની રીત કરવાની. લોપની રીત કરવા માટે તો બે સમીકરણો પહેલા ભેગા કરી દઉં. a પ્લસ 2d બરાબર 4, અને બીજું સમીકરણ a પ્લસ 8d બરાબર માઇનસ 8. a પ્લસ 8d બરાબર માઇનસ 8. a પ્લસ 2d બરાબર 4 અને a પ્લસ 8d બરાબર માઇનસ 8. હવે આપણે બે સમીકરણોમાં લૂપની રીત કરીશું.
લોકની રીતમાં બે સમીકરણો પહેલા કોઈ પણ પદ સરખું હોવું જરૂરી છે અહીંયા એ અને એ સરખા છે પણ સરખા હોય એના ઉપરાંત નિશાની અલગ અલગ હોય તો આપણે એને ઉડાડવાનું છે બરાબર તો આપણે નિશાની અલગ અલગ કરવા માટે પ્લસનું માઇનસ કર્યું પ્લસનું માઇનસ કર્યું અને માઇનસનું પ્લસ કર્યું દેખી શકો તમે અહીંયા પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ કર્યું હવે આપણે આ પ્લસ એ અને માઇનસ એ ઉડાવી દીધા બરાબર તો પ્લસ બે છે અને માઇનસ આઠ છે મેં તમને સરવાળા બાદ બાકી શીખવાડી છે એ પ્રમાણે કે જો વિરુદ્ધ નિશાની હોય તો મોટામાંથી નાની બાદ કરી મોટાની નિશાની મૂકવી તો કેટલા આવે અહીંયા મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની એટલે માઇનસ છ ડી આવ્યા અને અહીંયા બરોબર આઠમાંથી બે જાય એટલે મોટામાંથી નાની બાદ કરી મોટા નિશાની એ પ્રમાણે માઇનસ છ ડી આવ્યા આ વત્તા ચાર નો ઓછા નીકળી ગયા વત્તા ચાર નો વત્તા આઠ તો વત્તા ચાર નો વત્તા આઠ કેટલા થાય પ્લસ બાર થઈ જાય આઠ ને ચાર બાર તો ડી બરાબર બાર ભાગ્યા માઇનસ છ તો ડી બરાબર કેટલા આવી ગયા માઇનસ બે આવી ગયા બરાબર છ દુ બાર આમાં એના છ નીચે ઉતરી ગયા છ ને ઘડીઓ બોલી એક વાર માઇનસ એટલે જવાબ માઇનસ માં જ આવશે એટલે ડી બરાબર માઇનસ તો આવ્યું એ ઉપરાંત છ દુ બાર એટલે ડી બરાબર માઇનસ બે આવ્યું હવે આજે ડી બરાબર માઇનસ બે આવ્યું અને આપણે સમીકરણ નંબર એક માં મૂકી દઈએ તો ડી બરાબર માઇનસ બે સમીકરણ એક માં મૂકતા આપણે સમીકરણ એક માં મૂકી દઈએ બરાબર ડી બરાબર માઇનસ બે જે અત્યારે મળ્યું અને સમીકરણ એક માં મૂકી દઈએ તો આપણને શું મળી જાય પ્રથમ પદ એટલે એ મળી જશે આપણને તો આપણું એ પ્રથમ સમીકરણ એક છે એ પ્લસ ટુ ડી બરાબર ચાર સમીકરણ એક શું છે એ પ્લસ ટુ ડી બરાબર ચાર આમાં ડી ની જગ્યાએ હું માઇનસ બે મૂકીશ તો એ પ્લસ ટુ ડી ની જગ્યાએ માઇનસ બે બરાબર ચાર ડી ની જગ્યાએ કેટલા મૂક્યા માઇનસ બે મૂક્યા ડી ની જગ્યાએ માઇનસ બે મૂક્યા તો એ પછી ગુણાકાર કરીએ બંને નો એક વાર માઇનસ માઇનસ બે દુ ચાર એટલે માઇનસ ચાર આય એ માઇનસ ચાર બરાબર ચાર બરાબર બે ગુણ્યા બે કરીએ એટલે એ માઇનસ ચાર બરાબર ચાર તો એ બરાબર ચાર વત્તા ચાર તો એ બરાબર કેટલા આવ્યા આઠ આવી ગયા બરાબર તો પ્રથમ પદ મને મળી ગયું પ્રથમ પદ પણ મળી ગયું અને તફાવત બી મળી ગયું એટલે એ અને ડી બંને મળી ગયા તો અમે આગળ બી સમજાવ્યું છે સતત બે ત્રણ દાખલાથી આપણે જોતા આવ્યા છે એ અને ડી મળે એટલે કોઈ પણ પદ આપણે શોધી શકીએ પણ આની અંદર શું કીધું છે આ દાખલામાં ખાસ વિચારવાનું છે કે કયું પદ ઝીરો થાય શું કીધું છે કયું પદ ઝીરો થાય હવે કયું પદ એટલે આપણે એન શોધવાનો દાખલો છે અહીંયા કયું પદ એટલે શું કહેવાય એન શોધવાનો દાખલો છે એન શોધવાના છે અને જે ઝીરો આપેલા છે ને એને એ એન કહેવાય એ એન બરાબર ઝીરો આપેલા છે કયું પદ એટલે એન શોધવાનું અને જે ઝીરો આપેલા છે એ મૂ પદ આપેલું છે મૂ પદ કેટલું આપેલું છે ઝીરો આપેલા છે અને કયું પદ એટલે આપણે એન બરાબર શોધવાના છે બરાબર હવે આપણે એ એન છે એટલે આપણે મૂ પદ વાળું સૂત્ર લખીએ તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આપણે સૂત્ર લખ્યું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આપણે એ ની જગ્યાએ મૂ પદ તો આપણે તૈયાર જ આપેલું છે ઝીરો બરાબર એ એટલે પ્રથમ પદ કેટલું આપેલું છે આઠ આઠ પ્લસ એન તો કયું પદ એટલે આપણે એન તો શોધવાનું છે અને ડી બરાબર કેટલા આપેલા છે માઇનસ બે તો ડી ની જગ્યાએ લખીશું માઇનસ બે ડી ની જગ્યાએ લખ્યા માઇનસ બે તો ઝીરો બરાબર આઠ હવે આપણે શું કરીશું આ બે અને એન નો ગુણાકાર બે અને એક નો ગુણાકાર કરવાનો તો માઇનસ ટુ ગુણ્યા એન આ બંને નો ગુણાકાર કરવા જઈએ તો એક વાર માઇનસ 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 ટુ એન એક બે અને એક નો ગુણાકાર કરવા જઈએ બે વાર માઇનસ પ્લસ બે એકા બે બરાબર આ દિશાની માં ખાસ ધ્યાન રાખવાનું છે આ અંદર જુઓ આ માઇનસ બે ગુણ્યા એન એક વાર માઇનસ માઇનસ એટલે માઇનસ ટુ એન માઇનસ ટુ ગુણ્યા માઇનસ વન બે વાર માઇનસ પ્લસ એટલે કે માઇનસ માઇનસ પ્લસ બે એકા બે હવે આપણે જોઈએ આગળ
तो 0 बराबर 8 ना 2 केला थाय 10 माइनस 2n। હવે એક કામ કરીએ આપણે n ને આપણે આ બાજુ બરાબર ની આ બાજુ લઈ દઈએ તો નિશાની બદલાઈ જાય તો g બરાબર 0n તો આવા કોઈ લખવાની જરૂર નથી 2n બરાબર 10 થઈ ગયા માઈનસ 2n આ બાજુ તો શું થઈ જાય પ્લસ 2n થઈ જાય તો 2n બરાબર 10 તો n બરાબર 10 ભાગ્યા 2 તો n બરાબર કેટલા આવ્યા 5 તો આપણે કહી શકાય કે પાંચમું પદ 0 થાય શું કહી શકાય પાંચમો પદ 0 થાય બરાબર તો n બરાબર 10 ભાગ્યા 2 કર્યા તો n બરાબર કેટલા આવ્યા 5 તો પાંચમો પદ 0 થાય તો અહીંયા આપણે કહ્યું છે કે શ્રેણીનું કયું પદ 0 થાય તો શ્રેણીનું પાંચમો પદ 0 થાય એમ કહી શકાય તો યાદ રાખવાનું અહીંયા કયું પદ એટલે n શોધવાનું અને જે 0 છે ને એ મૂળ પદ કહેવાય મૂળ પદ એટલે an નું સૂત્ર તો આપણે an ની જગ્યાએ 0 લખી અને n અહીંયા શોધવાનો તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે કઈ વસ્તુ શોધવાનું છે તે બરાબર તો ફરીથી યાદ કરાવી દઉં તો જ્યારે પણ આપણે બે સમીકરણ આપેલા હોય તો બે સમીકરણો પરથી લોપની રીત કરી પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવવાનો અને સામાન્ય તફાવત પરથી આપણે આગળ દાખલો સરળતાથી કરી શકીએ એટલે કે a અને d પરથી સરળતાથી દાખલો થઈ શકે બરાબર હવે જોઈએ આગળનો દાખલો સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 10 કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો શું બધું છે 17મું પદ 17મું પદ બરાબર શું બધું છે 17મું પદ 10મા પદ કરતા કેટલું 7 વધુ બરાબર 10મું પદ અને 7 વધુ બરાબર 10મું પદ કરી અને 7 વધુ છે 17મું પદ 10મા કરતા 10મા પદ કરતા 7 વધુ છે 17મું પદ નું શું કહેવાય આપણે સમાંતર શ્રેણી પ્રમાણે a + 16d કહેવાય 10મું પદ નું શું કહેવાય a + 9d કહેવાય અને વધુ 7 વધુ હોય તો વત્તા કરવાનું બરાબર ઓછું હોય તો ઓછા કરવાનું વત્તા 7 બરાબર હવે આપણે આને એક બાજુ બેવ કરી દઈએ ખાલી 7 ને ત્યાં રહેવા દઈશું a અને d આ બાજુ લઈ લઈશું તો a + 16d માઈનસ a માઈનસ 9d બરાબર 7 શું કરી ખબર પડી બરાબર પ્લસ એ આવા જોઈએ માઇનસ થઈ ગયા 9 આવા જોઈએ પ્લસ નું માઇનસ થઈ ગયું બરાબર 7 a + 16d માઇનસ a માઇનસ 9d બરાબર 7 આ પ્લસ a અને માઇનસ a ઉડાવી દીધા 16 માંથી 9 જાય તો કેટલા વધે 7d બરાબર 7 તો d બરાબર 7 ભાગ્યા 7 તો d બરાબર કેટલા આવ્યા 1 બરોબર તો અહીંયા આપણે ખરેખર શું શોધવાનું હતું સામાન્ય તફાવત તો d શું કહેવાય સામાન્ય તફાવત આપણે ડાયરેક્ટ સરળતાથી એકદમ જલ્દીથી જવાબ આવી ગયો બરાબર સામાન્ય તફાવત બરાબર જવાબ કેટલો આવ્યો આપણો 1 બરાબર ફરીથી એકવાર યાદ કરી દઉં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ એટલે વત્તા 17મા પદને શું કહેવાય a + 16d 10મા પદ શું કહેવાય a + 9d વત્તા 7 a + 9d આવા છે એટલે નિશાની બદલાઈ ગઈ પ્લસ નું માઇનસ બરાબર 7 ને 7 એની જગ્યા પર જ છે પ્લસ a અને માઇનસ a ઉડાવી દીધા 16 માંથી 9 જાય તો 7d બરાબર 7 તો d બરાબર 7 ભાગ્યા 7 કરીએ 7 ઉડી ગયા એટલે d બરાબર શું આવ્યું 1 d એટલે શું કહેવાય સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત બરાબર જવાબ આવ્યો 1 બરાબર આ રીતે આપણે 10મો દાખલો જોઈએ હવે આપણે જોઈએ આગળ